કેન્દ્રીય ચૂંટણી પંચના નિરીક્ષકને કેરલાના સંયુક્ત નિર્વાચન અધિકારી અનીશ ટીની ઉપસ્થિતિમાં રાજપીપલામાં ઈવીએમ વીવીપીએટીના સંગ્રહ માટેના સમર્પિત વેરહાઉસ ખાતે એફએસએલ ફર્સ્ટ લેવલ ચેકિંગની કામગીરીનો પ્રારંભ. નર્મદા જિલ્લામાં કલેક્ટર કચેરી જિલ્લા સેવા સદનના કમ્પાઉન્ડમાં કેન્દ્રીય ચૂંટણી પંચની માલકીના ઈવીએમ વીવીપીએટીના સંગ્રહ માટેના સમર્પિત વેરહાઉસની કેન્દ્રીય ચૂંટણી પંચના નિરીક્ષક અને કેરલાના સંયુક્ત નિર્વાચન અધિકારી અનીશ ટીએ મુલાકાત લઈ ગુજરાત વિધાનસભાની આગામી સામાન્ય ચૂંટણીઓ 2022ને અનુલક્ષીને જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર ડીએસઆર તેમજ બેંગ્લોરની બેલ કંપનીના ઇન્જિનિયર મદનસિંહ યાદવ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી જિગીસાબેન દલાલ, પ્રાંત અધિકારી પ્રિતેશ પટેલ વગેરેની ઉપસ્થિતિમાં ઈવીએમ વીવીપીએટી એફએસએલ ફર્સ્ટ લેવલ ચેકિંગની કામગીરીનો પ્રારંભ કરાવ્યો હતો. નર્મદા જિલ્લામાં નાંદોદ અને દેદિયાપાડા વિધાનસભા મતવિસ્તારની આગામી સામાન્ય ચૂંટણીઓ 2022 માટે ઉપયોગમાં લેવનાર ઈવીએમ વીવીપીએટી મશીનની ચકાસણીની આ કામગીરી તારીખ 10મી ઓગસ્ટ સુધી ચાલશે. જિલ્લામાં તારીખ 1 ઓગસ્ટથી શરૂ થયેલી આ કામગીરીમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી જિજ્ઞાબેન દલાલ, પ્રાંત અધિકારી પ્રિતેશ પટેલ, ચૂંટણી શાખાના મામલતદાર કનકબેન ઠાકર સહિત જિલ્લા ચૂંટણી તંત્રની સમગ્ર ટીમ અને બેલ કંપનીના ઇજનેરો જોડાયા છે. વો ભી દેખ રહા હૈ સબ ઠીક ઠાક ચલ રહા હૈ. આઈ એમ અનીશ જોઈન સીઈઓ ફ્રોમ કેરલા. આઈ હેવ બીન ડેપ્યુટેડ ફ્રોમ ઈસીઆઈ ટુ સી ઇન્સ્પેક્ટ ધ એફએસએલ. રિપોર્ટર ગૌતમ વ્યાસ, ગરુડેશ્વર, નર્મદા.